સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ડુંગરની તળેટીમાં આવેલી રમકડાની અને માતાજીની ફોટો ફ્રેમની દુકાનમાં આગ લાગતા લાખોનો માલ બળીને ભસ્મ થઈ ગયો। દેશમાં કોરોનાની મહામારીને લીધે દેશ આખો લોકડાઉન છે ત્યારે ચોટીલા મંદિરના તળેટીમાં આવેલી માતાજીના ફોટો ફ્રેમ અને રમકડાની હોલસેલ દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોનો માલ બળી ગયો હતો। આગની ઘટના બનતા સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। દુકાન માલિક અનિલભાઈ ચાલેરાના જણાવ્યા મુજબ લાખોની કિંમતનું નુકસાન થયું છે। એ બનાવની જાણ થતાં ચોટીલા ફાયર બ્રિગેડ ઝડપથી આવી આગને ત્રીજી દુકાન સુધી ફેલાવતા અટકાવી। ફાયર ફાઈટરની ટીમના હરીશભાઈ ઉપાધ્યાય, અજય ચૌહાણ, નલિનભાઈ દાંધારિયા અને પ્રકાશભાઈ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં આગ પર કાબૂ ન આવતા થાનગઢની ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તળેટીમાં આવેલ બે દુકાનોમાં નુકસાન થયું છે। ચોટીલા પોલીસ અને મામલતદાર કચેરીનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો। જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા।